મારું નામ બામણિયા વિક્રમભાઈ રણછોડભાઈ, ગામ વડોદરા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમારા પ્રાથમિક શાળાની બહુ વિકટ અને પરિસ્થિતિ ઊભી થયેલી છે. છેલ્લા 2 વર્ષથી 3 ઓરડા ખંડિત કરવામાં આવ્યા છે. તો આજ સુધી સરકાર દ્વારા કોઈ પણ ખાતમુહૂર્તો કર્યા પણ એની ગ્રાન્ટ આપવામાં આવી નથી અને આજ સુધી ઓરડા બનેલ નથી. તો એના કારણે જે નાના બાળકો મોટા બાળકોને જોડી આવતા હતા એ આવવાને બદલે 2 પાલી સ્કૂલ થવાથી મોટા બાળકો વહેલા આવે છે અને નાના બાળકો મોડા આવવાને કારણે શિક્ષણ ખોરવાતું જાય છે. તો સાહેબને નમ્ર વિનંતી કે 1 પાલી સ્કૂલ થાય અમારી અને શિક્ષકો દરરોજ પૈકી હાજર રહે તો પછી ખ્યાલ આવે કે બાળકોનું ભણતર કેવું થાય. આંગણવાડીની શું પરિસ્થિતિ? આંગણવાડીની પરિસ્થિતિ સાહેબ છેલ્લા 10 વર્ષથી એકદમ કન્ડિશન ખરાબ કરીને મૂકી છે. 9-10ની અંદર સરકાર દ્વારા આંગણવાડી મકાન બનાવવામાં આવ્યું હતું પણ આંગણવાડી કાર્યકરના મનમાનીના કારણે પોતાની બોયો ચડાવીને તેમને આંગણવાડીમાં બાળકો લઈને બેસાડ્યા, આજ સુધી બાળકો બેસાડ્યા નથી. અને આરોગ્ય ખાતાનું જે જર્જરિત મકાન આવેલું છે બરાબર, એની અંદર છેલ્લા 12 વર્ષથી બાળકો બેસી રહ્યા છે. તો એ જર્જરિત મકાનમાં બાળકો છેલ્લા 12 વર્ષથી બેસવાનું પોતાનું મકાન હોવા છતાં પણ એમાં નહીં. તો આંગણવાડી કાર્યકરની મનમાનીના કારણે સરકાર થ્રી દ્વારા આપેલા મકાનની હાલત ખરાબ થવામાં આવી છે. તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આંગણવાડી કાર્યકરને પોતાને આજ સુધી જે મકાન બન્યું છે એની અંદર સાફ સફાઈ કરીને બાળકો બેસાડવામાં આવે અને કોઈ પણ આગેવાન ગામમાંથી રજૂઆત કરવા જાય તો તેઓ તમે મારા માલિક છો, તમે મારા ધણી છો એવા અપશબ્દો વાપરી ગામને આજ સુધી બીવડાવવાનું કાર્ય કરી રહ્યા છે. તો નમ્ર સાહેબને વિપુલ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ અમે તાકીદે તપાસ કરી અને કાર્યવાહી કરવા બબત આજ સુધી તેડાગર દ્વારા 7 મોવાળાઓની અંદર કોઈ પણ બાળકોને તેડાગર દ્વારા બોલાવવામાં નથી આવતા. 1-4 બાળકોની સંખ્યા દ્વારા છેલ્લા 50 બાળકોની સંખ્યા ઓનલાઈન અને ઓફલાઈન નોંધાય છે, છતાં પણ કોઈપણ બાળકો સ્થળ ઉપર 3-4 જ હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેડાગર દ્વારા કોઈપણ મોવાળાની અંદર જઈને બાળકોને બોલાવવામાં નથી આવેલ. છેલ્લા આંગણવાડી ચાલુથી તોથી આજ સુધીમાં મકવાણાના મોવાળાનું એક પણ બાળક અમારી આંગણવાડીમાં 1 કલાક પણ માટે આવીને બેસ્યું નથી કે કોઈ તેડાગર તેઓ જઈ નથી. અને એ નમ્ર વિનંતી છે કે સાહેબ કે રૂબરૂ 2 મોવાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવે. અત્યારે હાલ આંગણવાડી કાર્યકરના તેડાગર કોણ છે? અહીંયા ગામના જ છે? હા, પ્રોપર સ્થાનિક ગામના જ છે તેડાગર. આજે તો બંધ છે આંગણવાડી? આંગણવાડીનો ટાઈમ સાહેબ 2-3 વાગ્યાનો હોય છે પણ એક દરરોજ આજ ચાલતું હોય છે સાહેબ. 1 વાગે 12:15 બોલાવવાના અને 1 વાગે 1:30 વાગે નાસ્તો આપીને સીધા છોડી દેવામાં, નાસ્તો પણ મળતો નથી. પ્લસ પ્રાથમિક શાળામાં મધ્યાહનમાં પણ સાહેબ આવનાર બાળકો સીધા ઘેરે જમીને આવેલા હોય છે અને સીધા અહીં જમી લે છે. અને બપોરના જે ચણા નાસ્તો જે આપવામાં આવે સાહેબ 1 વર્ષથી આજ સુધી આપવામાં આવેલ નથી. એક પણ બાળકને ચણાનો નાસ્તો નથી આપવામાં આવેલ મધ્યાહન ભોજન દ્વારા પણ. અને મધ્યાહન ભોજનનો સ્ટોક પણ અહીં આગળ રૂમની અંદર રાખવામાં આવતો નથી સાહેબ. અને આંગણવાડી કાર્યકરનો જે આપણો જથ્થો હોય છે એ પણ આજ સુધી સ્થળ ઉપર કોઈ દિવસ હાજર નથી. સંચાલક કોણ છે? ગામના છે? ગામના છે, હિનાબેન પટેલ. બરાબર. એટલે સવારનો કોઈ નાસ્તો બાળકોને મળતો નથી. આ બાબતે આપણે રજૂઆત કરી કોઈને શિક્ષકો? બારમાં રજૂઆત કરવામાં આવે તો કે ચણા સડેલા હતા, આ મળ્યું એવી રજૂઆત કરવામાં આવે છે. પણ સ્ટોક તો હોવો જોઈએ ને, અમે ચણાનો સ્ટોક જોવા જયા મધ્યાહન ગોડાઉનની અંદર તો ચણાનો હતા જ નહીં. તો કયા આધારે અમે સાબિત કરીએ કે ચણા ડંખેલ? એટલે મધ્યાહન ભોજનનો જે સ્ટોક છે એ સંચાલક એમના પોતાના ઘરે રાખે છે? ઘરે જ રાખવા. ઓકે ઠીક.